સારી વાતો કરો સાહેબ, એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. તમારા એક શબ્દથી સમાજમાં એકતા વધવી જોઈએ, તમારા એક શબ્દથી સમાજમાં ધર્મ વધવો જોઈએ. અને પાછી તકલીફ એ છે કે જેને ધર્મનો લીટાની ખબર નથી એ અમારી ભૂલું કાઢે, જેનામાં હિન્દુત્વનો સાટો નથી એ અમને હિન્દુ બનતા શીખવાડે છે. જેના જેના ફોન આવ્યા એના અમે પરિવાર જાણ્યા સાહેબ, કે એમાં હિન્દુત્વ શું કહેવાય એને ખબર નથી. હજાર એક ધાર આવ્યો પણ ત્રણ દીધો સાહેબ ફોન, તમે શું બોલો છો, ભગવાન ઉપર તમે બોલો છો, એને ખબર છે કે આની પ્રતિષ્ઠા હાટું માયા એરે જેદી એમ કહેવાય મહાદેવની અમારા ગામમાં સાહેબ પ્રતિષ્ઠા. અને સાહેબ મુખ્ય પાટલાનો ચડાવો થાય, ઘર મોટું સાહેબ, પણ તેથી થોડોક આમ 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 આવકારામાં વધી ગયેલું થોડુંક, અને ભૂખ્યા ભાંગી ગયેલો, માફો મુકાય નહીં, ચડાવવામાં બેહું બોલાય એવી પરિસ્થિતિ નહીં સાહેબ. હું તે પ્રતાપભાઈ હું ગામમાંથી બહાર આવી ગયો છું, હું ચડાવો પૂરો થઈ જાય પછી જાઉં. અને મનજી દાદા આવ્યા, ક્યાં છે માયો, બહાર ગયેલા, એનો આંકડો હું બોલી જાઉં, મુખ્ય પાટલે એ બે છે. આવું બે જગ્યાએ યજ્ઞમાં કર્યું મનજી દાદાએ. ગામ તમારું રાજી થાય, ગામ ગામને તો ભાઈ રાજી જ હોય ને, હું બે હજી મારા ગામમાં, હું મેં તો નક્કી કર્યું જે ગામમાં રહેતા હોય એ ગામના બસ સ્ટેન્ડમાં આવીને તમે પૂછો કે ફલાણા ભાઈ ક્યાં રહે, ત્યાં કે આમ ત્યાં હું તો હોય છે, આ સાંભળવા મળે ને એ પેલા ત્રણ તાર પકડી લેજો ઇલેવન લાઈન. હકીકત કહું છું તમારો, પેલા તમે બધાને આમ ભાવ કરતા શીખો. દાદાએ નક્કી કરી નાખ્યું, અને એ સમયમાં 51,000 રૂપિયા. હવે એ બધું છું પછી તો આપણે મુખ્ય યજમાન બનીએ એટલે ઘીરે સાહેબ માંડવો નાખવો પડે, મહેમાન લાવવા પડે. તેથી સાહેબ મેં 70,000 રૂપિયા વ્યાજે લીધા હતા. અને અંગત બે વ્યક્તિઓ હતા, એને કીધું કે ભાઈ ભેહ મારીને વાધરી ન લેવાય, ઘર બાળીને તીરથ ન કરાય, ભેહ વેચીને મેળો ન કરાય, આવા બે ત્રણ જે કહેવતો હતી બધી કીધી. ત્યારે મેં કીધું કે આ દેશનો જુગારી એનું મકાન વેચીને જુગાર રમી શકતો હોય તો મારા મહાદેવ માટે જો મને હુકમ છો હોય. પણ સાહેબ એ તેદુની એવી પાછી કૃપા ઉપડી, પછી તો કુંડવીમાં આખે આખું મંદિર ઉપાડ્યું. એટલે એ એ બધાને કેમ સમજાવવા જાવ, એ સલાહ દેતા. હમણાં બે ત્રણ દી પહેલા જ આવતું હતું ને, એણે શિવપુરાણમાં ડોક્યું કર્યું એ ખબર હોય ને. નારદ બોલ્યા છે, આજે તો પૂજ્ય બાપુએ પણ અહીં વ્યાસપીઠ ઉપરથી ભસ્માસુરને માર્યો છે. સાહેબ પાર્વતીનો જન્મ થયો ને ત્યારે નારદજીએ જોયા અને હિમાલયના આખા ઘરે પૂછ્યું કે અમારી દીકરીને પતિ કેવો મળશે, તારે કે ભભૂતિ કરી લગાડેલી છે, કપડાં નહીં પહેરતો હોય, આટા મારતો હશે, ભીખ માગતો હશે. હવે આવું કે દીકરીની માટે બોલે કે અમારી આ તમારી દીકરીને આવો વર મળશે, તાકે પણ નારદજી કે આમ થોડુંક વાજબી રાખો, હા આવો, તાકે નહીં દિગંબર હશે, ક્યારેક ક્યારેક જ વાઘામભર પહેરશે. નહીં બોલ્યા સાહેબ, આ મારા ખિસ્સાનો એક શબ્દ નથી. એટલે ઘણી વાર આવી વાતો કરીએ ને એટલે આપણાને આપણે જે જેને આપણે હિન્દુ કહીએ છીએ ને એને દાંત આવે ને ત્યારે અમને ઘા લાગે કે આવડે શાસ્ત્રમાં આઈડિયા જ નહીં હોય કોઈ. પણ નારદ આનો રસ્તો શું કરવો, તાકે તમારી દીકરીને કયો તપ કરે અને તપથી જો એનું ભાગ્ય બદલે, તાકે તો સારો પતિ મળશે, તાકે નહીં પતિ તો આજે લખણ લખ્યા એ જ તે. પણ એવો એક આપણો છે, કોણ, તાકે મહાદેવ. જો એ કૃપા થઈ જાય તો એનો પતિ મહાદેવ થાય છે. અને એ જ મહાદેવ જેથી પરણમાં આવ્યા પાર્વતીને, અને પાર્વતીના માતુશ્રી જયારે એની આરતી ઉતારવા પોંખણા કરવા આવ્યા તો આ જ જોયું. હવે ડોકમાં તમને ખોપરીઓની માળા, એરુડા, આટા મારે ભસ્મ લગાડેલી. અને આપણે જાણીએ જ છીએ પાર્વતીના મા બે ભાન થઈને પડી ગયા, તાત્કાલિક એના ઓરડામાં લઈ ગયા. સપ્તઋષિને ચિંતા થઈ, બધા પગે લાગીને કીધું પણ હવે
અને જેદી ભાનમાં જેવા આવ્યા ને તરત પાર્વતીને બથમાં લઈને એટલું કીધું કે જો આવા જ મારા આવા જ પતિને જો આને પરણાવી હોય તો મારી દીકરીનું માંડવા નહીં મોકલું. બેટા તને એ ખોળામાં લઈને અગ્નિમાં બેસી જાઓ, તને બથ ભરીને પહાડ ઉપરની તારી હારવાર પડી જાઓ. અને પછી નારદજી ને સપ્ત ઋષિ કહે છે કે માં ગાંઘી થામા, તારા ખોળામાં જે બેઠી છે તારા ભાઈ હારા કહેવાય કે તારી ઘરે દીકરી થી આવી, બાકી એ તો જગત આખાની માં પરાંબા છે. આ અને જે પરણવા આવ્યો છે એ જગત આખાનો બાપ મહાદેવ છે. પણ એને કારક કારક આવું થાય તી સાઈન ઢોંગ કરે. ભોળાનાથના જે જાનમાં જે ભૂતળા આવ્યા હતા, કેવા ભૂતળા આવ્યા હતા બધા બોલો. કોકને બકરાના મોઢાન, કોકને ગધેડાના મોઢાન, કોકને કુતરાના મોઢાન, ભૂતને. કારણ કે એ જે જે કુતરી રોડે પીલાણી હોય એ તો પછી ઈદ થી આવે ને સાહેબ. એ ભૂતની વાત નથી એમાં. ભૂ કહેતા પાણી, ત કહેતા તરવું, જે પાણીને કંટ્રોલમાં રાખી નીકળી ગયા એ ભૂતળાની ટોળી સાહેબ મહાદેવ પાસે હતી સાંભળી લેજો. તો મારો કહેવાનો સૂરી છે કે એ આ મહાદેવ જેના ઉપર રીજી જાય. અને જો સાંભળો ભાઈ, શ્લોક આવડે તો બોલવો 100%. એ સંસ્કૃત ભાષા, એમાં જે ભગવાનની સ્તુતિ કરો તો એ શ્લોક. હિન્દી ભાષા તમને આવડતી હોય ને એમાં ભગવાનની સ્તુતિ કરો તો છોપાય. અને કાંઈ ન આવડતું હોય એવો રારે ગાવો તમે શંકર ભોળા, તને ચડે છે ભભૂતિ ના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોળા. સાહેબ આવો ગુજરાતીમાં બોલો તો ગીત. અને કાંઈ ન આવડે તો ઓમ નમ શિવાય, બસ. કાંઈ ન કરો તો ઓમ 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 ઓમ. અમારે એક બાપુ ગુજરી ગયા સાહેબ, બીજું કાંઈ નહીં, એકલો ઓમ 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 આવે એટલે ઓમ ઓમ ઓમ. અને તમે પગે લાગો તો એ તમને પગે લાગે. આપણે કે તમે બાપુ છો, તક તમે બાપુ છો. અને જેને બધામાં એ જ દેખાય સાહેબ એ ભજનમાં પાકી ગયેલો કહેવાય. વાત એ છે એમ અહીંયા માં બેઠી હતી ને સાહેબ, એટલે બાપુ આપણે કહેતા શરીર તો માનું હતું, અને માં એવું ભજનમાં પાકલ ઘડો હતો સાહેબ. ક્યારેક ક્યારેક મહાદેવનું નામ અમુકે તો એના મોઢામાં લઈ ગાળ્યું જ સાંભળે સાહેબ અમુકે. પણ એને એકલા બેઠા હોય ત્યારે જોયું છે સાહેબ. માની આંખમાંલી આહુડા, ભગવતીની આંખમાંલી આહુડા જાતા હોય મહાદેવ મહાદેવ મહાદેવ. અને નહીતર અહીંયા એકલા રહેવું સાહેબ. આજુબાજુમાં વિસ્તાર સારો, પણ હાવ એકલો. હાલો અહીંયા અહીંયા બધા છે આપણે, પણ અહીંયા એકલા આપણે રાત રહેજો લ્યો. અને એમાં પાછો જંગલેશ્વર માં દે ભૂલ પડી હોય તો ખાટલે હેઠો નાખીને પસાડાડો. ખરેખર ભોળાનાથ ભોળાનાથ છે, જેટલા ભોળા એટલા જ કડક. ચીધું નેત્ર ખોલ નાખે સ્વેત્રા કાઢ નાખે. અને એ જ ભોળો જયારે એમ કહેવાય માથે કૃપા કરે, અને પોતે બરફમાં રહેના રહેવા વાળા, અને એના એ પાછા ભસ્મ લગાવે તો કોની શમશાન નહી. કાલો નો કાલ, આપણા ત્રણ દેવ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભાઈ. આ ત્રણ થી દુનિયામાં સાહેબ કોઈ મોટું છે જ નહીં. બ્રહ્મા વિષ્ણુને પૂછતા હોય, વિષ્ણુ મહાદેવને પૂછતા હોય, પાછા મહાદેવ પાછા બ્રહ્માને પૂછતા હોય, પાછા બ્રહ્મા પાછા વિષ્ણુ, અંદરો અંદર તેણે હું કરે નક્કી જ નહીં સાહેબ. ભલે આ કોરોલા આવ્યું, અને આપણે ફોન કરી તો સીધું થાય. એક બેન એના પતિને ફોન કર્યો તો એ બિશાને કે ખબર નહીં નવું નવું જે આવેલું આ કોરો ને લુ, હાવ કોરી લુ. તો એ બેને એના પતિને ફોન કર્યો, ફોન કર્યો તો સીધું બેન લાજ કરી, અર મારા હારા ઉપાડ લીધો લાગે. ખરેખર તાજી તાજી રીંગણા ટ્રેન શરૂ થઈ તો આપણે ખબર જ નથી કે આપણે એમ જો ક્યારે ફોન ઉપાડીને ઉધરખાય કું.
સરકારે પહેલાંથી એવું નહોતું જ કીધું કે તમે રિંગ આમ ફોન કરશો એટલે ઉધર હંભળા, એવું કંઈક પહેલાં શું કરતો કરી નથી, એ તો ડાયરેક્ટ મૂકી દીધું. અને બહુ સારી વાત છે સાહેબ, આપ કાલની પૂર્ણાહુતિની, સરકારી એ ભગવાન છે. હા, જે પરિસ્થિતિ છે, જો કાંઈ થવાનું નથી એ પાછું 100%. પૂંજી મોરારી બાપુ વ્યાસપીઠ ઉપર લખી દઉં, ચિંતા તો કરતા જ નહીં. હા, અડધા તો બી કેમ જરર બધું થાય. એક ભાઈ સાપુ વાંચતા હતા, કીધું કે 2012 આખી દુનિયાનું પૂરું થઈ જવાનું. તો એક બાબા બેઠા બેઠા કે હારું ઘોરકો નીકળી જાય, જાણે એ કેમ રહેવાનો હોય એકલો. હારું આ ખોટા મારા દીકરા ત્રણ ત્રણ વિલ્યા ટેમ્પમ સાડી સાડી સડી જાય. એ મારો નાથ વસ્તી ઓછી કરીને ગોતવા જોવે કોક. હું કોઈ દે ને કોઈ દે, અરે રાટી તો થઈ જ નહીં. ઘણા જોઈએ તમે આમ સાપુ વાંચતા જતા ને વાતો કરતા, પણ નાસ્તો ચાલુ હોય. એક્સિડન્ટમાં 15 મરી ગયા લાગે. અરે રાટી આવી ગયો માણસ, તમે કોને ખબર મારો નાદ જાય, નકર 15 ગાઉ ઉપર સાહેબ કોકનો એક્સિડન્ટ થતો તો અહીંયા માણસ ખાતો ઊભો થઈ જતો. અરે પાડોશીના ઘરે રોક અકળ સાંભળતા કે શું થયું, જવો જોઈએ, જમવા બેઠા તો ઊભા થઈ જાય કે કેમ આપણા પાડોશમાં રોવે છે. નકર ભલે આપણી જ્ઞાતિ નાય ન હોય, પણ મારા ગામનો છે. નથી લાગતું ફરી વાર આ વિચારોને પાછા લાવવાની જરૂર છે. આ દેશમાં ગંદકી, ગોબરાય અને આ ગોકીરા, આ બધું બંધ થવું જોઈએ. હાવ લેવા દેવા કે ના ગોકીરા, અમારી માંગાઈ પૂરી કરો, અમને આવું કેમ કીધું, હવે એને કીધું, તમે ઉપીલે અહીંયા આવ્યા ને એટલે કીધું ભાઈ. આ ખોટા ગોકીરા બંધ થવા જોઈએ. આપણે આવું ઘણું ખરું કામ કરીને તો આ પોલીસને અડધું કામ એને હાથે પૂરું થઈ જાય. અમારા આમ આ 108 જે હાવ ખોટાઓને લેવા આવે એટલે હાસાને લેવા નથી આવતું. મધની માખી કરડે તો ફોન કરે, લઈ જાઉં એને પાછું મવા જવું હોય, કેવા ઉપયોગ કરે તો હતો. સાહેબ તમે એમ ન માનતા, ગામડામાં અભણ પણ બુદ્ધિ ન હોય, એ તો હવે 108 બોલાવે. બાકી આમ જો રાતના એકલા રહી ગયા હોય મવામાં, આખા આખા ખટરા લઈને આવે મફત, સીધા માર્કેટિંગ યાડે જાય, ડુંગળી ભરવી ભાઈ. આવું ગામો ગામ એક એક વાર ન બન્યું મને કયો સાહેબ. રાતે 11 વાગે હેડમાં લઈ ખટરો કાઢે ડુંગળી ભરવા, હાલો માર્યા મારા જ ગામમાં બનેલું ભાઈ. તમારા ગામમાં બન્યું કે ન બન્યું નહીં કહું, હું મારા ગામની વાત કરું, હું તો નામે દઉં. બસ સ્ટેન્ડે ઉતરીને કે ઉભા રહ્યો, મજૂર લેતો આવું. બોલો આખી રાત હોન મારે. પછી એક ધારા હોન વાગે તો અમે જાગીને આવીએ. શું છે ભાઈ, હું હોન મારો, અમે આવીએ તેને એમ થાય ભરવા વાળા આવ્યા. બહુ મોડું થઈ ગયું, અંદર વ્યો અંદર, અમે હું કામ અંદર આવીએ ભાઈ. તમે હુવા જો અમને, અમે હવાય સ્વર આમલા ઝાપે હુતા, હાવ રેકડીઓમાં રેકડીઓમાં હુતા, અમે 3-4 જણા ઘેરે હું ફાવતું જ નહોતું, હજી નથી ફાવતું. જો એની ટેવ ગળી ગઈ પછી કે અમે ડુંગળી ભરવા આવ્યા, ઓલા ભાઈ મજૂર લેવા ગયા. પછી એમ કહે કે આવા આકારના હતા, તાકા આમ બોલતા હતા, તાકા તો આપણે ભૈયા છે ભાઈ. મેં કીધું કેમ, તો કે હું કહું જયારે મોડું થાય ત્યારે આમ જ કરે છે. એકવાર માર્કેટિંગ યાર્ડમાં લઈ આવ્યો, પછી નવેજ આપે જાય, નવા જાપણ એકવાર ખટરો લઈ આવ્યો, જનતા પ્લોટમાં લઈ આવ્યો. ક્યારેક ક્યારેક એવું થાય કે દુનિયાને ગાળીઓ નાખવામાં આવી બુદ્ધિનો ઉપયોગ કરે છે તો પોતાના વિકાસમાં બુદ્ધિને વાળી દે તો કેટલો આગળ થઈ જાય. ભલા હે, જે માણસ ખોટું દૂધ બનાવવાની માટે જો એનો પ્રયોગ કરે છે તો સાચું દૂધ કેમ વધારે ઉત્પન્ન થાય એવું જો ખાણ ગોતે તેને કેવો વાંધો. આ ઘણા નથી, આ જેટલું દૂધ હોય એટલું બીજું બનાવી નાખે. નહીં, દૂધ અમૃત છે, એ ભેળ કરવી મહાપાપ છે.
અને એ ભેળવેલું દૂધ કોઈક નાનું બાળક હોસ્પિટલમાં હશે અને એને એ પીવાઈ જાય અને એ ઝેરથી બાળક મરી જાય તો એ બાળ હત્યાનું પાપ કોને લાગશે? કા ધંધો બદલાઈ નાખો છે? બૂસ મારો. હા, એનથી કોઈ મરે તો નહીં આપણી સિવાય. બૂસ મારો આમ બે મરે હામા વાળા કા આપણે. ગામ તો ન મરે. હા, એટલે કઈ હું સલાહ નથી દેતો બૂસ મારવાની. તે વડો તો મરાય બૂસ, હું નચી દેવા લે. પણ એમાં કોણ? હામ હામા બે જ નિર્દોષ ન મરે.